નમસ્કાર મિત્રો આજે આપણે ટેલિગ્રામ પર મૂકેલા દાખલાનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં પહેલો દાખલો સાગરની ઘડિયાળ દર કલાકે ચાર સેકન્ડ આગળ વધે છે સોમવારે સવારે આપણે અગિયાર કલાકે સેટ કરેલ ઘડિયાળ આવતા શનિવારે સવારે અગિયાર કલાકે કેટલો સમય બતાવશે તે મેળવવાનું છે તો હવે સોમવારે સવારે કીધું છે એટલે સોમવાર પછી આવશે મંગળવાર એટલે મંગળવાર પછી બુધવાર બુધવાર ગુરુવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર કેટલા દિવસ થયા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ દિવસ થયા અને એક દિવસમાં ચોવીસ કલાક આવશે એટલે પાંચ ગુણ્યા ચોવીસ કરીએ એટલે આપણને મળશે અહીંયા એકસો ને વીસ કલાક હવે એકસો ને વીસ કલાક કીધું છે અને દર કલાકે ચાર સેકન્ડ આગળ વધશે એટલે એકસો વીસ એક કલાકે ચાર સેકન્ડ તો એકસો વીસ એ કેટલી સેકન્ડ થશે તે મેળવવાનું છે તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ એટલે અહીંયા આપણને બાર ચોક અડતાલીસ ચારસો ને સેકન્ડ મળશે હવે આપણે સેકન્ડને મિનિટમાં ફેરવીએ તો મિનિટમાં ફેરવવા માટે ભાગ્યા સાઈઠ કરવા પડશે તો અહીંયા સાઈઠ જીરો જીરો કેન્સલ અને છ છ અઠા અડતાલીસ એટલે અહીંયા આવશે આઠ તો આવશે અહીંયા આપણે આઠ મિનિટ આગળ વધશે તો સાચો જવાબ અહીંયા આપણો થશે એ વૃક્ષારોપણ માટે અઢારસો ખાડા ખોદવાના છે જો એક કામદાર એક દિવસમાં પાંચ ખાડા તો આપણે એક કામદાર એક દિવસમાં પાંચ તો છત્રીસ કામદાર કેટલા દિવસમાં આ ખાડા ખોદી શકશે તો છત્રીસ કામદાર એક દિવસમાં કેટલા ખાડા ખાડા ખોદી શકે એકસો ને એંસી ખાડા ખોદી શકે હવે આપણે કુલ ખાડા કેટલા અઢારસો ખા ખાડા ખોદવાના છે તો અહીંયા અઢારસો ભાગ્યા એક દિવસમાં આપણે એકસો એંસી તો કુલ કેટલા દિવસમાં ખોદી શકાય તે મેળવી મેળવી શકાય તો અહીંયા આવશે દસ દિવસ તો સાચો જવાબ અહીંયા થશે આપણો દસ દિવસ અહીંયા આપણને એક શ્રેણી આપેલ છે તો એમાં આપણે બધાના વર્ગનો સરવાળો કરવાનો છે બાર સુધી સરવાળો કરવાનો છે તો અહીંયા વર્ગના સરવાળા માટેનું સૂત્ર છે આપણે એન 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 પ્લસ વન ગુણ્યા ટુ એન પ્લસ વન છેદમાં છ તો અહીંયા આપણે એન બરાબર કેટલા લઈશું બાર તો બાર ગુણ્યા તેર ગુણ્યા બાર દુ ચોવીસ ને એક પચીસ છેદમાં આવશે છ હવે છ વડે અહીંયા ભાગીએ આપણે છ દુ બાર અને બાર તેરી છ તેર દુ છવ્વીસ છવ્વીસ ગુણ્યા પચીસ હવે આ બંનેનો ગુણાકાર કરવા માટે આપણે પચીસનો વર્ગ ખબર છે છસો પચીસ અને એક વધારાના પચીસ ઉમેરવાના એટલે છવ્વીસ થઈ જશે અહીંયા તો જવાબ આપણો આવશે છસો ને પચાસ તો સાચો જવાબ થશે એ છસો પચાસ એની આવક બીની આવકના વીસ ટકા છે તો આપણે એ બરાબર બીની આવકના વીસ ટકા એટલે વીસ ટકાના આપણે એકના છેદમાં પાંચ લખી શકીએ તો હવે એ એના છેદમાં બી આપણે એકના છેદમાં પાંચ મળે હવે આગળ શું કીધું છે બીની આવક સીની આવકના સાઠ ટકા એટલે બીની આવક સીની આવકના સાઠ ટકા સાઠ ટકા આપણે ત્રણના છેદમાં પાંચ લખી શકીએ તો હવે અહીંયા બીના છેદમાં સી આપણે ત્રણના છેદમાં પાંચ હવે બી બંને બાજુ સમાન કરવા માટે અહીંયા આપણે ત્રણ વડે ગુણીશું અને અહીંયા આપણે પાંચ વડે ગુણીશું તો ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે એટલે અહીંયા ઉપર ત્રણ વડે ગુણ્યા આવીને અહીંયા નીચે પણ પાંચ વડે ગુણવું પડે તો નીચે પાંચ વડે તો અહીંયા આપણને રેશિયો મળશે એ જેમ બી જેમ સીનો રેશિયો મળશે ત્રણ જેમ અહીંયા ત્રણ જેમ પંદર જેમ પચીસ મળશે હવે શું કીધું છે જો ત્રણેયની સંયુક્ત માસિક આવક આપણને આપેલ છે બાર હજાર નવસો છે તો સી અને એ વચ્ચેની આવક વચ્ચેનો તફાવત શું છે તે મેળવો તો હવે આ ત્રણેયનો સરવાળો કરવો પડશે એટલે પચીસ ને પંદર ચાલીસ ને ત્રણ તેતાલીસ એટલે તેતાલીસ રીશિયો બરાબર આપણને શું મળશે બાર હજાર નવસો બાર હજાર નવસો તો આપણને એક રેશિયો બરાબર આપણને અહીંયા ત્રણ હજાર મળશે ત્રણસો મળશે તો હવે શું કીધું છે સી અને એ એની આવક વચ્ચેનો તફાવત તો સી અને એની આવક વચ્ચેનો અહીંયા રેશિયો કેટલો પચીસ ઓછા ત્રણ કરીએ એટલે બાવીસ રેશિયો મળશે તો એક રેશિયો બરાબર આપણને ત્રણસો તો બાવીસ રેશિયો બરાબર કેટલા થશે તે મેળવવાનું તો બાવીસ રેશિયો બરાબર બાવીસ એટલે છાસઠ તો અહીંયા આવશે છ હજાર છસો તો સી અને એ આવક છ હજાર છસો થશે દાદા અને તેના પિતાની વર્ષ પહેલાની ઉંમરનો ગુણોત્તર આપણને આર્યના દાદા એટલે ડી અને તેના પિતાની ચૌદ વર્ષ પહેલાનું ગુણોત્તર આપણને આપેલ છે જે પાંચ જેમ ત્રણ છે અહીંયા પાંચ જેમ ત્રણ કર્યા હવે શું કીધું છે આર્યનના દાદાની હાલની ઉંમર ઉંમર અને આર્યનની ઉંમરના ગુણોત્તર આપણને આપેલ છે એટલે દાદાની અને આર્યનની ઉંમરનો હાલની ઉંમરનો ગુણોત્તર આપેલ છે સાત જેમ બે હવે શું કીધું છે જો આઠ વર્ષ પહેલાં આર્યનની ઉંમર સોળ વર્ષ હતી તો હવે આઠ વર્ષ પહેલાં આર્યનની ઉંમર સોળ વર્ષ એટલે તો આપણે હાલની ઉંમર મેળવવી હોય તો એમાં સરવાળો કરવો પડશે એટલે હાલની ઉંમર આપણને ચોવીસ મળી તો અહીંયા બે રેશો બરાબર ચોવીસ થઈ છે તો એક રેશો બરાબર આપણને અહીંયા મળશે બાર હવે તો તેના દાદાની હાલની ઉંમર મળી જશે બાર સત્તા ચોર્યાસી અહીંયા ગુણાકાર કરીએ એટલે બાર સત્તા ચોર્યાસી તો દાદાની હાલની ઉંમર મળી ગઈ હવે શું કીધું છે ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો તો આપણે હવે પિતાની હાલની ઉંમર મેળવવાની છે અને અહીંયા કીધું છે ચૌદ વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો ઉંમરનો ગુણોત્તર આપણને પાંચ જેમ ત્રણ એટલે અહીંયા આપણે ચૌદ વર્ષ બાદ કરીએ ચોર્યાસીમાંથી એટલે સિત્તેર મળશે તો પાંચ બરાબર સિત્તેર કરીએ એટલે અહીંયા એક બરાબર આપણને ચૌદ મળશે અને અહીંયા આપણને પિતાનો ત્રણ રેશિયો આપેલ છે તો પિતાની ચૌદ વર્ષ પહેલાં આપણે બેતાળીસ વર્ષ ઉંમર થઈ છે તો ઉંમર બેતાળીસ વર્ષ હવે તો હાલની ઉંમર તેની કેટલી થઈ છે છપ્પન પિતાની હાલની ઉંમર છપ્પન થઈ છે તો હવે ત્રણેયનો સરવાળો કરવાનો છે તો ચોવીસ છપ્પન અને ચોર્યાસી તો અહીંયા જવાબ આપણો આવશે ચૌદનો ચોગડો વધ આવી એક અને આઠ ને આઠ સોળ એટલે એકસો ને ચોસઠ તો સાચો જવાબ અહીંયા આપણો આવશે બી એક બોટમાં આઠ કલાકમાં છન્નું કિમી ડાઉનસ્ટ્રીમ કવર કરે છે અને સ્થિર પાણીમાં બોટની ગતિ મેળવવાનું કીધું છે જો સ્થિર પાણીમાં હોળીની ગતિ પ્રવાહની ગતિ કરતા એક પોઈન્ટ પાંચ ગણી હોય તો આપણે તે મેળવવાનું છે તો હવે અહીંયા ડાઉનસ્ટ્રીમ કીધું છે એટલે વી વધતા યુ આવશે કારણ કે પ્રવાહ પણ સાથે થશે એટલે છન્નું ભાગ્યે આઠ કરીએ એટલે અહીંયા આવશે બાર કિલોમીટર પ્રતિ કલાક અને હવે શું કીધું છે પાણીને પાણીમાં બોટની ગતિ મેળવવાનું કીધું છે એટલે વી મેળવવાનો છે તો હવે સ્થિર પાણીમાં હોળીની ગતિ પ્રવાહની ગતિ કરતાં એક પોઈન્ટ પાંચ ગણી છે તો આ હોળીની ગતિ પ્રવાહની ગતિ કરતાં એક પોઈન્ટ પાંચ એટલે ત્રણના છેદમાં બે લખી શકાય તો હવે અહીંયા વી અપોન યુ બરાબર ત્રણના છેદમાં બે એક્સ આપણે બંને બાજુએ એક્સ લગાડી દઈએ હવે શું વી વત્તા યુ આપણને કેટલા આપેલ છે વી વત્તા યુ આપણે પાંચ એક્સ બરાબર બાર કિલોમીટર પ્રતિ કલાક થશે અને એક્સ બરાબર આપણને બારના છેદમાં પાંચ મળશે તો હવે શું આપણને પાણીમાં બોટની ગતિ મેળવવાની કીધી છે એટલે વી મેળવવાનું છે એટલે ગુણ્યા આપણે ત્રણ કરીએ એટલે હવે બાર તેરી છત્રીસના છેદમાં પાંચ આવશે ઉપર નીચે બે વડે ગુણીએ એટલે છત્રીસ દુ બોતેર અને બોતેરના છેદમાં દસ એટલે જવાબ આપણો અહીંયા મળશે સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક તો સાચો જવાબ અહીંયા આવશે એ પી અને ક્યુ મિત્રો છે જેઓ બે જેમ ત્રણના ગુણોત્તરમાં રોકાણ કરે છે તો નવ મહિના પછી પી તેના બધા પૈસા ઉપાડી લે છે અને સમયગાળાના અંતે તેમને ત્રણ જેમ આઠના પ્રમાણમાં નફો મળે છે તો હવે પી જેમ ક્યુ આપણે કેટલા પે પહેલાં તેના ગુણોત્તરમાં મેળવ્યો રોકાણ કરે છે તે લખીએ બે જેમ ત્રણ અને નવ મહિનાઓ પછી તે બધા પૈસા ઉપાડી લે છે એટલે પી માત્ર નવ મહિના પૈસા રાખે છે અને ક્યુનો આપણે મેળવવાનું છે એટલે એક્સ લખીએ હવે તેનો નફો કેટલા પ્રમાણમાં છે ત્રણ જેમ આઠ એટલે અઢાર અઢારના છેદમાં ત્રણ એક્સ બરાબર ત્રણના છેદમાં આઠ તો હવે આપણે છ તેર અઢાર અહીંયા છ આવશે અને છ દુ બાર અહીંયા બે અને અહીંયા પણ બે ઉપર આવશે એટલે એક્સ બરાબર આપણને મળશે આઠ દુ સોળ એટલે જવાબ અહીંયા આપણને સોળ મળશે જો મહિનામાં પ્યુનું રોકાણનો સમયગાળો મેળવીએ તો જ સોળ મહિના આવશે જો સાચો જવાબ અહીંયા થશે બી સાઠ રૂપિયા ધરાવતા બોક્સમાં એક રૂપિયાનો સિક્કો પચાસ રૂપિયા અને પચીસ પૈસાના સિક્કા ત્રણ જેમ પાંચ જેમ આઠના પ્રમાણમાં હોય છે તો હવે આપણે તેને સૌ પ્રથમ મૂલ્ય એક રૂપિયામાં ફેરવીએ એટલે ત્રણ જેમ પાંચ જેમ આઠ અહીંયા એક રૂપિયાને તો આપણે ત્રણે જ લખીએ અને પચાસ પૈસાને છેદમાં બે લખીએ અને પચીસ પૈસાને છેદમાં ચાર તો હવે અહીંયા ચાર ચાર બે કેન્સલ થઈ છે એટલે બે ત્રણ દુ છ જેમ પાંચ જેમ અહીંયા આવશે ચાર તો હવે અહીંયા ત્રણેયનો સરવાળો કરીએ સરવાળો આપણે સાઠ બરાબર કરીએ તો મળશે અહીંયા સરવાળો નવ છ પંદર પંદર બરાબર સાહીઠ તો એક રીશો બરાબર આપણને ચાર મળશે તો હવે શું કીધું છે પચાસ પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે તે મેળવવાનું છે તો હવે પચાસ પૈસાના સિક્કાની સંખ્યા કીધું છે અહીંયા પચાસ પૈસાના સિક્કાનું પ્રમાણ ત્રણ જેમ પાંચ જેમ આઠ એટલે પાંચ આપેલ છે એક રેશો બરાબર ચાર તો પાંચ રેશો બરાબર વીસ રૂપિયા થશે અહીંયા આપણને માત્ર રૂપિયા મળ્યા છે હવે તેને સિક્કાની સંખ્યા મેળવવા માટે વીસ ગુણ્યા બે કરવા પડશે કારણ કે પચાસ પૈસાના સિક્કા છે એટલે બે એટલે અહીંયા આપણને મળશે કુલ ચાલીસ રૂપિયા ચાલીસ સિક્કા મળશે પચાસ પૈસાના તો સાચો જવાબ અહીંયા આપણો આવશે સી હું આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે જય હિન્દ